નમસ્કાર ધોરણ નવના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે તમારી દર મહિને એકમ કસોટી માટે પ્રશ્ન બેંક રજૂ કરવામાં આવે છે તેમાં જુલાઈની ગણિત વિષયની પ્રશ્ન બેંક જે રજૂ કરવામાં આવી છે તેમના વિશે આપણે આજે ચર્ચા કરીશું. અત્યારે માત્ર પ્રશ્ન બેંક છે, આના જવાબો ટૂંક સમયમાં આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે કમેન્ટ કરીને જણાવજો કે તમને વિડીયો લેક્ચર કેવો લાગ્યો. તો ગણિતની પ્રશ્ન બેંકમાં પ્રશ્ન પહેલાંના 15 ગુણ છે, જેમાં વિભાગ એ થી ડી સુધી તમામ છે. જેમાં વિભાગ એમાં પ્રથમ પ્રશ્ન છે કે નીચે આપેલા 1, 2 અને 3માંથી કોઈ પણ 2 પસંદ કરીને લખવાના છે, જેમાં પહેલું છે ખરા ખોટા જણાવો. તો એમાં તમને કુલ 8 ખરા ખોટા આપવામાં આવેલા છે જે તમારે જણાવવાના રહેશે, જેમના જવાબ આપણે ટૂંક સમયમાં મૂકવાના છીએ. તો આપણી ચેનલ પર જોતા રહેજો. ત્યારબાદ બીજું હતું કે નીચેના વિધાનો સાચું બને તે રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં 5 ખાલી જગ્યાઓ આપેલી છે, જેમાંથી કોઈ પણ 1 અથવા તો 2 તમને પૂછવામાં આવશે. ત્યારબાદ ત્રીજું છે કે નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. તો વિકલ્પો છે, એમાં પણ તમને કુલ 5 પ્રશ્નો આપવામાં આવેલા છે, 7 પ્રશ્નો આપવામાં આવેલા છે જે તમારે તમામ જોવાના છે અને એના આન્સર આપણે ટૂંક સમયમાં મૂકીશું. ત્યારબાદ વિભાગ બી છે કે નીચેનામાંથી કોઈ પણ 3 પ્રશ્નો પસંદ કરી વિભાગ બી તૈયાર કરવાનો છે. કોઈ પણ 3 જ પ્રશ્નો પૂછાશે મિત્રો, અને દરેકના 2 ગુણ રહેશે. કુલ પ્રશ્નોની સંખ્યા છે 10. તો અહીંયા તમે જોઈ શકો છો 10-10 પ્રશ્ન. ત્યારબાદ વિભાગ સી છે કે નીચેનામાંથી કોઈ પણ 1 પ્રશ્ન પસંદ કરી અને વિભાગ સી તૈયાર કરવાનો છે. તો માત્ર ને માત્ર 5માંથી 1 જ પ્રશ્ન પૂછાશે, પરંતુ આપણે કયો પ્રશ્ન પૂછાય એની કોઈ ખાતરી નથી, માટે આપણે 5-5 તૈયાર કરવા પડે. ત્યારબાદ વિભાગ ડી છે, પ્રશ્ન પ્રથમ માટે વિભાગ ડી છે. આની અંદરથી માત્ર 15 માર્ક્સનું પૂછાશે, પ્રશ્ન નંબર બીજામાંથી 10 માર્ક્સનું પૂછાશે. તો ડીની અંદર 4 પ્રશ્નો છે, જેમાંથી 1 લખવાનો છે, જેના 4 ગુણ રહેશે. તો આપણે 4-4 તૈયાર કરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો છે જે 10 ગુણનો છે, તેમાં પહેલો વિભાગ છે જેમાં 1, 2 અને 3માંથી કોઈ પણ 3 પસંદ કરવાના છે. તો પહેલું આપણા ખરા ખોટા છે, તો ખરા ખોટાઓ 6 આપેલા છે, જેમાંથી કોઈ 1 પૂછાશે. ત્યારબાદ વિભાગ એ છે, એમાં બીજું છે કે નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો, જેમાં 7 ખાલી જગ્યામાંથી કોઈ પણ 1 પૂછાશે. અને ત્રીજું છે વિકલ્પ, તો વિકલ્પમાંથી 6 વિકલ્પમાંથી કોઈ પણ 1 વિકલ્પ પૂછાશે. ત્યારબાદ વિભાગ બી છે, જેમાં મેં સોલ્વ કરવાનો પ્રયત્ન કરેલો છે, પરંતુ હવે દાખલા ગણીને તમને આપવામાં આવશે નેક્સ્ટ વિડીયોમાં. તો નીચેનામાંથી કોઈ પણ 2 પ્રશ્નો પસંદ કરી વિભાગ બી તૈયાર કરવાનો છે, આમાંથી કોઈ પણ 2 પૂછાશે, અને મેં તમને લખેલા છે કયા ઉદાહરણ છે અને કયો સ્વાધ્યાયનો દાખલો છે. એમાં 10 પ્રશ્નો છે. ત્યારબાદ વિભાગ સી છે, નીચેનામાંથી કોઈ પણ 1 પ્રશ્ન પસંદ કરી સી તૈયાર કરવાનો છે, 1 જ પ્રશ્ન પૂછાશે 3 ગુણનો. તો અહીંયા તમને 6 દાખલા આપવામાં આવેલા છે અને 6માંથી કોઈ પણ 1 પ્રશ્ન પૂછાશે. તો આવું સરસ મજાનું પેપર હતું મિત્રો, જે તમે જોઈ શકો છો. ફરીથી એક વખત આપણે પેપરને સ્ક્રોલ કરીને જોઈ લઈએ, જેથી કરીને એક પણ પ્રશ્ન જો તમારે ઉતાવળમાં છૂટી ગયો હોય તો છૂટે નહીં. તો જોઈ લો મિત્રો, તો આવું સરસ મજાનું આપણું પેપર હતું મિત્રો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.